નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. આજે હું તમને ધોરણ 10 ની અંદર પાયથાગોરસના પ્રમેયનું પ્રતિપ્રમેય લખો. આવો એક પ્રશ્ન પૂછાય છે 5 માર્કનો, તો એનું આપણે વિસ્તૃતમાં ચર્ચા બી કરવાના છે. કઈ કઈ રીતે એ પ્રશ્ન પૂછાઈ શકે અને હું તમને બોર્ડ પર એને પૂરેપૂરો સમજાવવાનો પણ છું. તો તમને બી એની અંદર કદાચ કોઈક ડાઉટ હોય તો આ વિડીયોને અંત સુધી જોતા રહો. હવે સૌથી પહેલા આપણે પાયથાગોરસના પ્રમેયનું પ્રતિપ્રમેયનું આપણે વિધાન જોઈ લઈએ. પાયથાગોરસના પ્રમેયનું વિધાન શું છે કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો એક કર્ણના વર્ગ જેટલો થાય એ જ આપણું પાયથાગોરસનું વિધાન છે. અહીંયા એનું એ જ છે પાયથાગોરસના પ્રમેયનું પ્રતિપ્રમેય. તો જો કોઈ ત્રિકોણમાં એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટકોણ હોય. એના જેવું છે, હું 9મા ધોરણની અંદર તમારે પ્રતિવિધાનો લખવામાં આવતા હતા કે વરસાદ પડે તો રસ્તા ભીના થાય, તો આ એનું વિધાન હતું. અને એનું આપણે પ્રતિવિધાન શું લખતા હતા, રસ્તા ભીના થયા હોય તો વરસાદ પડ્યો હોય. તો આવી અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે સેમ વસ્તુ પાયથાગોરસના પ્રમેય પર અપ્લાય કરી અને એનું પ્રતિપ્રમેય એટલે કે પ્રતિવિધાન રેડી કર્યું અને પ્રતિવિધાનને પ્રતિપ્રમેય તરીકે આપણે અહીંયા હવે સાબિત કરવાના છે. તો સૌથી પહેલા તો આપણે પક્ષ લખી દઈએ. આપણને અહીંયા આપેલું છે કે ત્રિકોણ ABCમાં BC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા EC નો વર્ગ. તો પહેલા તો તમારે આ લખી દેવાનું કોઈ ભી કાટકોણ ત્રિકોણ માટે. પરીક્ષામાં તમને અલગ રીતે પૂછાઈ શકે, ત્રિકોણ XYZ વિશે પૂછે, ત્રિકોણ SPQ વિશે પૂછે, PQR વિશે પૂછે, ગમે તે હોય, તમારે મેથડ તો સેમ જ રહેશે સાબિતીની. તો સૌથી પહેલા આપણે પક્ષ લખી દીધું, એ પછી આપણે જે સાબિત કરવાનું છે સાધ્યની અંદર કે ખૂણો એ એક કાટ ખૂણો છે એવું આપણે સાબિત કરવાનું છે. હવે સૌથી પહેલા આપણે એક આકૃતિ તૈયાર કરીશું A, B અને C. અહીંયા તમારે કાટખૂણાની નિશાની કરવાની નથી. કેમ નથી કરવાની, કેમ કે એ કાટખૂણો છે એવું આપણે સાબિત કરવાનું છે. મોટા ભાગના વિદ્યાર્થીઓને અહીંયા ભૂલ થઈ જાય છે, તો અહીંયા તમારે કરવાનું નથી. હવે તમારે આપણે 3 સ્ટેપમાં એની સાબિતી જોઈશું. પહેલો સ્ટેપ કે તમે આ બાજુની આકૃતિની રચના કરશો તે. બીજા સ્ટેપની અંદર આપણે બંનેના કર્ણને સરખાવીશું. અને ત્રીજા સ્ટેપની અંદર બંને ત્રિકોણોને આપણે એકરૂપ બતાવીશું. તો ટોટલ આપણા 3 મુદ્દા છે. હવે પહેલો મુદ્દો દેખો, પહેલા મુદ્દાની અંદર ધારો કે OX કોઈ કિરણ છે, તો આ જેવું છે એના જેવું જ એક આપણું એ સમતલમાં એક બીજું કિરણ છે OX. આપણે એવું OY દોરીએ એટલે કે OY કિરણ તમારે જાતે દોરવાનું જેથી આ બંને કિરણ કેવા થાય, એકબીજાને લંબ થાય. એટલે અહીંયા કાટખૂણાની નિશાની અહીંયા તમારે મૂકવાની છે. એટલે આ જે ખૂણો છે કેટલો થશે, 90° ખૂણો થશે. અને તમારે આવી રીતે બે કિરણ દોરવાના છે. પછી શું કરવાનું, તમારે A થી B જેટલું માપ લેવાનું, પરિઘથી લેવું હોય તો પરિઘથી અને ફૂટપટ્ટીથી લેવું હોય તો ફૂટપટ્ટી, એટલું માપ લઈ અને તમારે અહીંયા એક ચાપ દોરવાનો છે. અને A થી C જેટલું માપ લઈ અને તમારે અહીંયા એક ચાપ દોરવાનો છે. એટલે તમને OY પર M બિંદુ મળશે અને OX પર N બિંદુ મળશે. અને M અને N ને તમારે જોઈન્ટ કરી દેવાના છે. અહીંયા તમારો પહેલો મુદ્દો પતી ગયો. તો MN રેખાખંડ તમે દોરી દીધું, એની અંદર OM અને AC સરખા થશે અને AB અને ON સરખા થશે. એટલે એ જ વસ્તુ અહીંયા લખેલી છે કે વળી M બિલોંગ્સ ટુ OY લો કે જેથી OM બરાબર AC થાય અને N બિલોંગ્સ ટુ OX કિરણ લો કે જેથી ON બરાબર AB થાય. એટલે આ મુદ્દો તમારો અહીંયા પતી ગયો. હવે બીજો મુદ્દો દેખો કે ત્રિકોણ OMN માં, આ જે ત્રિકોણ આપણો આપેલો છે OMN માં OM લંબ ON, આપણા આ બંને કિરણો લંબ છે એટલે આ બંને બાજુ બી કેવી થશે, લંબ થશે. અને જેના લીધે આ ત્રિકોણ કેવો બનશે, કાટકોણ ત્રિકોણ બનશે. તો એની અંદર MON એ કાટખૂણો છે એટલે એને કાટકોણ લખ્યો. અને MN શું છે, કાટખૂણાની સામેની બાજુ હોય ત્યાં આપણે શું કહીએ, કર્ણ કહીએ. તો આ તમારો કર્ણ થઈ જશે. તો કર્ણ છે MN માટે પાયથાગોરસ પ્રમેયને આપણે અહીંયા અપ્લાય કરીએ. તો પાયથાગોરસ પ્રમેય શું કહે છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એટલે MN નો વર્ગ એ કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોના સરવાળા જેટલું થાય, એટલે OM નો વર્ગ વત્તા ON નો વર્ગ. એ જ વસ્તુ આપણે અહીંયા લખેલી છે, OM નો વર્ગ વત્તા ON નો વર્ગ. પણ જો OM ની જગ્યાએ આપણને શું છે, AC છે અને ON ના બરાબર આપણે શું લીધેલું છે, AB લીધેલું છે. તો એ જ કિંમત મેં અહીંયા મૂકી, OM ની જગ્યાએ AC અને ON ની જગ્યાએ AB. પણ આપણને પક્ષમાં શું આપેલું છે, BC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા AC નો વર્ગ, આવું આપેલું છે. માટે શું થશે, આની જગ્યાએ મેં પક્ષ પ્રમાણે BC લખી દીધું.
હવે બે બાજુ છે mn નો વર્ગ બરાબર bc નો બે બાજુના વર્ગ જો સરખા હોય તે બાજુનું માપણ કેવું થાય સરખું તો આ મને mn અને bc સરખું મળી ગયું હવે તમે જો આ બંને બાજુ તમે એકરૂપ લીધી બંને ત્રિકોણની અંદર અને કર્ણને તમે એકરૂપ સાબિત કર્યો મતલબ કે બે બાજુ તો તમારી પાસે સરખી હતી જ અને તમે ત્રીજી સાબિત કરી મતલબ કે બાજુ બાજુ અને બાજુ આપણી પાસે બાબાબા શરત છે અને એ શરતના આધારે હવે ત્રીજા મુદ્દાની અંદર મેં શું કરીશ આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરીશ તો હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ OMN માં સંગતતા કઈ સંગતતા લેવાની ABC સંગત ONM આ બંને સંગતતાની અંદર એક તો AB અહીંયા સરખા છે જુઓ તમે AB અને ON સરખા છે એટલે એ લખ્યું AB એકરૂપ ON રેખાખંડ બીજું છે AC અને OM એટલે કે આ AC અને આ OM આ બંને બી એકરૂપ છે એટલે AC રેખાખંડ એકરૂપ OM રેખાખંડ અને ત્રીજું છે BC હમણાં જ આપણે સાબિત કર્યું આના મુજબ આ મુદ્દા મુજબ તો એના મુજબ BC અને MN બી સરખું થશે તો બાજુ બાજુ અને બાજુ એટલે સંગતતા ABC સંગત ONM એ એકરૂપતા છે સાને આધારે બાબાબા શરતને આધારે માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ONM આ બંને સરખા થશે એકરૂપ થશે હવે ત્રિકોણ એકરૂપ છે એના બધા ખૂણા બી કેવા થાય એકરૂપ થાય એટલે ખૂણો A એકરૂપ ખૂણો O પરંતુ રચનાથી ONM માં ખૂણો O કાટખૂણો છે હવે આ જે ખૂણો છે O એ કેવો છે કાટખૂણો છે આપણે લીધેલો છે તો એ પણ કેવો થશે કાટખૂણો થશે હવે આ તો આપણે સાબિત કરવાનો હતો મતલબ કે તમે કાટકોણ ત્રિકોણમાં BC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા AC નો વર્ગ જો થતું હોય તો એની અંદરનો જે ખૂણો હશે એ ખૂણો કેવો હશે કાટકોણ જ હશે અને આ જે પ્રમેય છે એને પાયથાગોરસના પ્રમેયનું પ્રતિ પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તમને સમજણ પડી ગઈ હોય તો આ વિડીયોને લાઈક કરજો તમારે કોઈ ટોપિક પર વિડીયો સમજવો હોય તો અચૂકથી અહીંયા કમેન્ટની અંદર જણાવજો અમે ટ્રાય કરીશું કે એ ટોપિક પર વિડીયો તમને આપી શકીએ તમે જો અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે રેડ કલરનું બટન આપેલું છે તેને દબાઈ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો આવી જ રીતે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આપણે આ ચેનલ પર મળતા રહીશું ત્યાં સુધી આવજો.